हाँ मैं ट्रेन में बीजा भाई बैठा था ना, इन्हों पाकिट क्या गुम थी गई तो खबर नहीं क्या, पर एने आना में शंका गई। એટલે એ કે તમે મારું પાકેટ લીધું છે તો આવડે ઇંગ્લિશમાં બોલ્યો યસ, તો પાછું આપી દો ભલા થઈને, કે નો બીજો શબ્દ આવડતો તો એ બોલ્યો નો, પછી ઓલા ધમેર્યો મારી મારીને હરતો કર્યો, તો ત્રીજો શબ્દ આવડતો તો બોલી જ નાખ્યું થેન્ક યુ, રાધે રાધે શ્રી રાધે શ્રી રાધે, અનાસક્તિ ભગવાન રામને એક શબ્દમાં બતાવવા હોય તો એ શબ્દ હોઈ શકે મર્યાદા, ગૌતમ બુદ્ધને એક શબ્દમાં પ્રગટ કરવા હોય તો એ શબ્દ હોઈ શકે કરુણા, ભગવાન મહાવીરને એક શબ્દમાં કહેવા હોય તો એ શબ્દ હોઈ શકે અહિંસા, અને શ્રી કૃષ્ણને એક શબ્દમાં કહેવા હોય તો એ શબ્દ હોઈ શકે અનાસક્તિ। કૃષ્ણના ઉત્સવ જીવનનું રહસ્ય જ આ અનાસક્તિમાં છે। ગાંધી બાપુએ એમના જેલવાસ દરમિયાન ગીતાને સરળ શબ્દોમાં લખી સમજાવી, એનું ભાષાંતર કર્યું સરળ શબ્દો, અને પછી એ પુસ્તકને એક નામ આપ્યું, એને અદભુત નામ આપ્યું ગાંધી બાપુએ, નામ આપ્યું સંપૂર્ણ ગીતાને અનાસક્તિ યોગ। અનાસક્તિ કૃષ્ણ એટલે અનાસક્તિ, જે કૃષ્ણ ગોપીઓના ઘરે જઈ માખણ ચોરીને ખાય છે, જે કૃષ્ણ છાલિયા છાશ માટે થઈને નાચે છે, તાહી અહીર કી છોહરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવે, જે કૃષ્ણ ગોપીઓના ચીર હરે છે, જે કૃષ્ણ ગોપીઓ સાથે રાસ રમે છે, જે કૃષ્ણને તમે વૃંદાવનમાં વૃંદાવનેશ્વરી શ્રી રાધા રાણીના ચરણની સેવા કરતા જુઓ છો, દેખ્યો પલોટત રાધા કે પાયન, એ કૃષ્ણ જ્યારે ગોપી છોડે છે પછી પાછો વાળી જો પછી ના આવ્યા, ભલે યાદ નહીં રોજ નહીં પણ કૃષ્ણ પાછા ગયા નહીં ગોપી। કવિઓએ લખ્યું આપના શક્તિ વિશે, કરીને ગોપીઓ ઘેરી વસ્યા શ્રી કૃષ્ણ દ્વારિકા, વસ્યા શ્રી કૃષ્ણ દ્વારિકા, કરીને ગોપીઓ ઘેરી વસ્યા શ્રી કૃષ્ણ દ્વારિકા, વસ્યા શ્રી કૃષ્ણ દ્વારિકા, પ્રભુએ પણ પીછાણ્યું કે પ્રભુએ પણ પીછાણ્યું કે મજા છે દૂર રહેવા, કહું છું પ્રેમીઓ ઘોડા મજા છે દૂર રહેવા, સમીપ સંતાપ છે જાજા મજા છે દૂર રહેવા। તમે ઇન્ડિયામાં જુઓ ને તો આગળ ગાડી જતી હોય મોટર કાર, તો એમાં ઘણા ઠેકાણે અમારે પાછળ એવું લખેલું હોય છે કે કીપ સેફ ડિસ્ટન્સ, અને ઘણા તો વળી આમ દોડા કાઢીને ખીજાઈને કહેતા હોય એમ લખ્યું હોય, તમારું વાહન 30 ફૂટ દૂર રાખો,
એવા એવા કહેવાય ને, તમારું વાહન 30 ફૂટ દૂર રાખો, એ ડોળા કાઢીને બોલતાવી દેવા. ઘણા એકદમ બહુ જેન્ટલમેનની જેમ કીપ સેફ ડિસ્ટન્સ. સંબંધોની પણ ટકરાહટ જો મિટાવવી હોય, એમાંથી બચવું હોય, કીપ સેફ ડિસ્ટન્સ.